નમસ્કાર ગુજરાત. આજના મુખ્ય સમાચારોની અંદર વાવાઝોડા અંગે અંબાલાલ પટેલની આગાહી, આજથી 5 નવા નિયમોમાં ફેરફાર, ખેડૂતોને 4,000 રૂપિયાનો હપ્તો, લીલો દુષ્કાળ જાહેર કરવા માંગ, ખાતર ખરીદવા 50% સબસિડી, ઘરઘંટી ખરીદવા 15,000 રૂપિયા સહાય, પાક ધિરાણ વ્યાજ આપવા માંગ, આજના સૌથી મોટા ખેડૂત સમાચાર, KYCને લઈને નવા નિયમ, મહિલાઓને 6,000 રૂપિયા સહાય, શાકભાજીના ભાવમાં વધારો. તો મિત્રો, આ સમાચારોની વિગતવાર માહિતી મેળવીએ તે પહેલાં હજુ સુધી અમારી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો અમારી આ યુટ્યુબ ચેનલને અત્યારે સબસ્ક્રાઇબ કરી લેજો. વાવાઝોડા અંગે અંબાલાલ પટેલની આગાહી. હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે કરી એક ભયાનક આગાહી. આગાહીકાર અંબાલાલ પટેલે જણાવ્યું હતું કે ડીપ ડિપ્રેશનના કારણે ભારેથી અતિભારે વરસાદની આગાહી કરાઈ છે, જેમાં કચ્છ અને પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ પડશે. તો આવતીકાલે આ સિસ્ટમ અરબી સમુદ્રમાં ખસી જશે. અરબી સમુદ્રમાં ખસી જતા આ સિસ્ટમ ચક્રવાત બની શકે છે, જેના કારણે 100 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન પણ ફૂંકાવાની શક્યતાઓ રહેલી છે. હાલમાં કચ્છના વિસ્તારોમાં સર્જાયેલ ડીપ ડિપ્રેશન 30 તારીખ પછી ચક્રવાતનું સ્વરૂપ લઈ શકે છે. આ સ્થિતિમાં 100 કિલોમીટરની પ્રતિ કલાકની ઝડપે પવન પણ ફૂંકાવાની સંભાવના છે. જોકે અંબાલાલ પટેલે જણાવ્યું હતું કે આ તોફાન ઓમાન કે પાકિસ્તાન તરફ ફંટાઈ જવાની શક્યતાઓ રહેલી છે. આજથી 5 નવા નિયમોમાં ફેરફાર. 1 સપ્ટેમ્બર 2024 એટલે કે આજે દેશના ઘણા મોટા ફેરફારો આવ્યા છે, જેની સીધી અસર સામાન્ય માણસના ખિસ્સા પર થવાની છે. આ ફેરફારો LPG સિલિન્ડરની કિંમતોથી લઈને ક્રેડિટ કાર્ડના નિયમો અને મફતમાં આધાર અપડેટ કરવાની સમય મર્યાદાથી લઈ વિશેષ FD સ્કીમના નાણાંનું રોકાણ કરવાના નિયમો સુધી દરેક બાબતોને અસર કરશે. જેમાં પહેલા નિયમમાં ફેરફાર કરવામાં આવ્યો છે કે UIDAI 14 જૂનથી 14 સપ્ટેમ્બર 2024 સુધી મફત આધાર દસ્તાવેજો અપડેટને 3 મહિના સુધી લંબાવ્યો હતો. જો તમે આ ફ્રી સર્વિસનો લાભ લેવા માગતા હો તો તમે 14 સપ્ટેમ્બર સુધીમાં તમારા આધારમાં ઓનલાઈન અપડેટ કરો, અન્યથા પછી તમારે ફી ચૂકવવી પડશે. જોકે મફત આધાર અપડેટમાં ફક્ત ઓનલાઈન ઉપલબ્ધ છે. જો તમે અપડેટ કરાવવા માટે આધાર સેવા કેન્દ્ર પર જાઓશો તો તમારે ત્યાં ફી ચૂકવવી પડશે. બીજો ફેરફાર, ગેસ સિલિન્ડરની કિંમતમાં વધારો. ઓઇલ માર્કેટિંગ કંપનીઓએ આજથી કોમર્શિયલ LPG ગેસ સિલિન્ડરના ભાવમાં મોટો ફેરફાર કર્યો છે. આજથી દિલ્હીમાં 19 કિલો કોમર્શિયલ LPG ગેસ સિલિન્ડરની કિંમતમાં 39 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. દિલ્હીમાં 19 કિલો LPG ગેસ સિલિન્ડરની છૂટક વેચાણ કિંમત 1691.50 રૂપિયા છે. આ સિવાય એમિન એસિડ, ટર્બાઇન ઇંધણ અને કેગ PNG કિંમતોમાં પણ ફેરફાર થઈ શકે છે. ત્રીજો ફેરફાર, નકલી કોલ પર નિયંત્રણ. ફેક કોલ અને સ્પામ મેસેજીસની વધતી સંખ્યાઓને રોકવા માટે ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઇન્ડિયાએ આજથી એક નવો નિયમ લાગુ કર્યો છે, જેમાં કંપનીઓએ માર્ગદર્શિકા જારી કરી છે. જેમાં કહેવામાં આવ્યું છે કે 30 સપ્ટેમ્બર સુધીમાં તેઓએ 140 મોબાઈલ નંબરની સિરીઝથી શરૂ થતા ટેલિકોમ માર્કેટિંગ કોલ્સ અને કોમર્શિયલ મેસેજિંગ બ્લોકચેન આધારિત DLT પ્લેટફોર્મ પર શિફ્ટ કરવું જોઈએ. આ સાથે 30 સપ્ટેમ્બર સુધીમાં ટેલિકોમ માર્કેટિંગ સેવાઓને બ્લોકચેન આધારિત સિસ્ટમમાં રૂપાંતરિત કરવામાં આવશે. આ સુરક્ષામાં વધારો કરશે અને અનિશ્ચિત કોલ અને સંદેશાઓ ઘટાડશે. ક્રેડિટ કાર્ડના નિયમોમાં ફેરફાર. ક્રેડિટ કાર્ડના નિયમોમાં ખાસ કરીને રિવોર્ડ પોઈન્ટ અને પેમેન્ટ શેડ્યુલ અંગે ફેરફાર થશે. HDFC બેંક વ્યવહારો પર રિવોર્ડ પોઈન્ટ કેપ કરશે, જેનો અર્થ એ કે કાર્ડધારકો વીજળી અથવા પાણી જેવી સેવાઓ માટે ચૂકવણી કરતી વખતે દર મહિને માત્ર 2,000 રૂપિયા પોઈન્ટ સુધીના જ પુરસ્કારો મેળવી શકશે. આ સિવાય HDFC બેંક થર્ડ પાર્ટી એપ્સ દ્વારા શૈક્ષણિક ચૂકવણી કરવા પર કોઈ પુરસ્કાર આપશે નહીં. IFCFD બેંક તેના ચૂકવણીને શેડ્યુલ અપડેટ કરી રહી છે. આમાં સપ્ટેમ્બર ક્રેડિટ કાર્ડ પર ચૂકવાતા પાત્ર લઘુત્તમ રકમમાં ઘટાડો કરવામાં આવશે. ચૂકવણીની તારીખ પર હવે ઘટાડીને 15 દિવસ કરવામાં આવશે. 5મો ફેરફાર, ખાસ FDની સમય મર્યાદા.
આઈડીબીઆઈ બેંક 300 દિવસ, 375 દિવસ અને 444 દિવસની વિશેષ સમયગાળા માટે એફડીની મર્યાદામાં લંબાવી છે. યાદીમાં ઉમેરેલો નવો કાર્યકાળ 700 દિવસનો છે. બેંક સામાન્ય નાગરિકોને 300 દિવસમાં પાકતી વિશેષ એફડી પર 7.05% ઓફર કરે છે. દરમિયાન વરિષ્ઠ નાગરિકોને 300 દિવસની વિશેષ એફડી પર 7.55% મળે છે. 375 દિવસમાં પાકતી વિશેષ એફડી માટે બેંક 7.15% વ્યાજદર ઓફર કરે છે. વરિષ્ઠ નાગરિકોને 375 દિવસમાં પાકતી વિશેષ એફડી પર 7.65% કમાઈ કરી શકે છે. બાકીના ખેડૂતોને 4,000 રૂપિયાનો હપ્તો, પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો 2,000 રૂપિયાનો 17મો હપ્તો 18 જૂન 2024ના રોજ ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવ્યો છે. પીએમ કિસાન યોજના હેઠળ આપવામાં આવેલ દરેક હપ્તા 4 મહિનાના અંતરાલ સાથે ચૂકવવામાં આવે છે. જે મુજબ 17મો હપ્તો 18 જૂન 2024ના રોજ ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવ્યો છે. કૃષિ અને ખેડૂત કલ્યાણ વિભાગ દ્વારા પ્રાપ્ત અહેવાલ મુજબ લાખો ખેડૂતો પીએમ કિસાન યોજનાના 17મા હપ્તાની રકમ મેળવવાથી વંચિત છે, જેનું મુખ્ય કારણ ઈકેવાયસી વેરિફિકેશન અને જમીન સંબંધિત તમામ દસ્તાવેજો છે. આ સ્થિતિમાં તમે કૃષિ કેન્દ્ર પાસેથી મદદ મેળવી શકો છો અને બધી જ ભૂલો સુધારી લો છો. તો તમારા ખાતામાં એકસાથે 2 હપ્તા એટલે કે 17મો અને 18મો હપ્તો એકસાથે જમા કરવામાં આવશે, એટલે કે ખેડૂતોના ખાતામાં એકસાથે 4,000 રૂપિયા જમા કરવામાં આવશે. જ્યારે મિત્રો, ગુજરાત સરકારે જણાવ્યું છે કે પીએમ કિસાન સન્માન નિધિ યોજનામાંથી 2,62,050 ખેડૂતોને બાદબાકી કરવામાં આવી છે. જે ખેડૂત ભાઈઓ ઇન્કમ ટેક્સ રિટર્ન ભરતા હોવા છતાં લાભ લેતા હતા, અથવા તો અમુક ખેડૂત ભાઈઓ પતિ પત્ની બંને લાભ લેતા હતા, તો અમુક ખેડૂતો તો એવા હતા કે જેમને પેન્શન મળતું હોવા છતાં લાભ લેતા હતા, આવા તમામ ખેડૂતોના નામ પીએમ કિસાન યોજનામાંથી રદ કરી દેવામાં આવ્યા છે. લીલો દુષ્કાળ જાહેર કરવા માંગ. આમ આદમી પાર્ટીના જામજોધપુરના ધારાસભ્ય હેમંતભાઈ ખવાઈએ એક ગંભીર મુદ્દા પર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પત્ર લખી રજૂઆત કરી હતી. આ પત્રમાં ધારાસભ્ય ખવાઈએ રજૂઆત કરતાં જણાવ્યું હતું કે છેલ્લા 15 દિવસથી ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં સતત વરસાદ પડી રહ્યો છે, જેમાં ખાસ કરીને પોરબંદર, જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ પડેલ છે, જેના કારણે ખેડૂતોના પાકને, ચોમાસુ પાક જેવા કે મગફળી અને કપાસના પાકને મોટા પાયે નુકસાન થયેલું છે. વધુમાં હેમંત ખવાઈએ જણાવ્યું હતું કે એક તરફ મોંઘવારીનો માર અને બીજી તરફ વરસાદથી ખેતરો ધોવાઈ જતા હવે ખેડૂતોની હાલત કોફળી બની છે. ઘણા વિસ્તારોમાં હજુ પણ ખેતરોમાં પાણી ભર્યા છે, જેના કારણે સંપૂર્ણ પાકો બગડી ગયા છે. આથી સમગ્ર ગુજરાતના જે જે વિસ્તારોમાં અતિભારે વરસાદ પડેલ છે, ત્યાં લીલો દુષ્કાળ જાહેર કરીને ખેડૂતોના પાકને થયેલા નુકસાનનું તાત્કાલિક તંત્ર દ્વારા સર્વે કરી તેમને યોગ્ય વળતર ચૂકવવામાં આવે તેવા મુખ્યમંત્રીને પત્ર દ્વારા માંગ કરી છે. ઘરઘટ્ટી ખરીદવા 15,000 રૂપિયા સહાય. ગુજરાત સરકાર દ્વારા માનવ કલ્યાણ યોજના અંતર્ગત વિવિધ સ્વરોજગાર લક્ષી યોજના અમલમાં મૂકવામાં આવી છે, જેમાં ઘરઘંટી સહાય યોજનાનો મુખ્ય ઉદ્દેશ ગુજરાતમાં સ્વરોજગારને પ્રોત્સાહન આપવાનો છે. આ યોજના હેઠળ સરકાર લાભાર્થીઓને ઘરઘંટી ખરીદવા માટે 15,000 રૂપિયાની આર્થિક સહાય પૂરી પાડે છે. આનાથી લાભાર્થીઓને પોતાના ઘરે જ લોટ બનાવી તેમને વેચીને આવક મેળવી શકે છે અને આત્મનિર્ભર બની શકે છે. જ્યારે આ યોજનાનો લાભ લેવા માટે અરજદાર ગુજરાત રાજ્યનો કાયમી રહેવાસી હોવો જોઈએ, અરજદારના પરિવારની વાર્ષિક આવક ₹1,20,000થી ઓછી હોવી જોઈએ, અરજદાર પાસે બીપીએલ રેશન કાર્ડ હોવું જોઈએ, અરજદાર પાસે લોટ મિલ અથવા સંબંધિત ક્ષેત્રમાં અનુભવનું પ્રમાણપત્ર હોવું જોઈએ. જ્યારે આ યોજનાનો લાભ લેવા માટે તમારે એક ઓનલાઈન ફોર્મ ભરવાનું રહેશે. પાક ધિરાણ વ્યાજ આપવા માંગ. ખેડૂતોના હિતમાં ₹3,00,000 સુધીના ખેત ધિરાણ પર કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા 0% વ્યાજદરથી લોન આપવામાં આવે છે, જ્યારે રેગ્યુલર ધિરાણ વ્યાજ ભરનારને
ખેડૂતોના ખાતામાં 7% વ્યાજ સહાય જમા થઈ રહી છે અને આ સહાય કેન્દ્ર સરકાર દ્વારા ખેડૂતોના બેંક ખાતામાં જમા કરવામાં આવે છે, પરંતુ રાજ્ય સરકાર દ્વારા મળતી વ્યાજ સહાય છેલ્લા 2 વર્ષથી ખેડૂતોના ખાતામાં જમા ન થતાં ખેડૂતોની હાલત કોપડી બની છે. મોટાભાગની રાષ્ટ્રીયકૃત બેન્કોમાં વારંવાર ખેડૂતો દ્વારા આ અંગે ફરિયાદ પણ કરવામાં આવી છે. આ અંગે તાત્કાલિક ખેડૂતોને વ્યાજ સહાય ચૂકવવામાં આવે તેવી રજૂઆત ગુજરાત ભારતીય કિસાન સંઘ દ્વારા કરવામાં આવી છે. આજના સૌથી મોટા ખેડૂત સમાચાર. રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં મગફળીની 2000 ક્વિન્ટલથી વધુની આવક થઈ હતી. જાડી મગફળીની 1100 ક્વિન્ટલની આવક થઈ હતી. જાડી મગફળીના ખેડૂતોને 1110 રૂપિયાથી 1338 રૂપિયા મળ્યા હતા, જ્યારે ઝીણી મગફળીની 1350 ક્વિન્ટલની આવક થઈ હતી. એક મણ મગફળીના ખેડૂતોને 1100 રૂપિયાથી 1271 રૂપિયા મળ્યા હતા. યાર્ડમાં કપાસની 1150 ક્વિન્ટલની આવક થઈ હતી. જ્યારે કપાસના ભાવની વાત કરવામાં આવે તો આજે એક મણ કપાસના ખેડૂતોને 1350 રૂપિયાથી 1540 રૂપિયા સુધીના ભાવ મળ્યા હતા. રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં આજે સૌથી વધારે બટાકાના પાકની આવક થઈ હતી. આજે રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં 2640 ક્વિન્ટલ બટાકાની આવક થઈ હતી. ખેડૂતોને 300 થી 570 રૂપિયા સુધીના ભાવ મળ્યા હતા. યાર્ડમાં બટાકાની આવક વધારે થતાં યાર્ડ બટાકાથી ઉભરી આવ્યું હતું. રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં લીંબુના ભાવ ખેડૂતોને સારા મળતા ખેડૂતોમાં ખુશી જોવા મળી હતી, કારણ કે ખેડૂતોને એક મણ લીંબુના ભાવ 2000 રૂપિયાથી 2700 રૂપિયા મળ્યા હતા. યાર્ડમાં આજે લીંબુની આવક 299 ક્વિન્ટલની થઈ હતી. KYCને લઈને નવો નિયમ. KYC આપણા દૈનિક જીવનનો એક ભાગ છે. બેંક ખાતું, જીવન વીમા સહિતના રોકાણોને લગતા દરેક કામોમાં KYC ફરજિયાત છે. વારંવાર થતી KYCની પ્રક્રિયા લોકો માટે મુશ્કેલીનું કારણ બને છે, જેના નિવારણ માટે મોદી સરકારનું યુનિક ફોર્મ KYC નિયમ લાગુ કરી શકાશે, જે અંતર્ગત બેંક વીમા સહિતના નાણાકીય કામકાજો માટે એક જ KYC કરવાનું રહેશે. FDIC ને નાણાકીય ક્ષેત્રમાં એક સમાન KYC લાગુ કરવા સરકારને પ્રસ્તાવ મૂક્યો છે. મહિલાઓને 6000 રૂપિયા સહાય. મહિલાઓ માટે ખુશખબર. કેન્દ્ર સરકાર આપે છે 6000 રૂપિયાની સહાય. પ્રધાનમંત્રી માતૃત્વ વંદના યોજનામાં પ્રથમ વખત ગર્ભવતી અને સ્તનપાન કરાવતી મહિલાઓને નાણાકીય સહાય આપવામાં આવે છે. આ યોજના 1 જાન્યુઆરી 2017ના રોજ શરૂ કરવામાં આવી હતી. તે પ્રધાનમંત્રી ગર્ભાવસ્થા સહાય તરીકે પણ ઓળખવામાં આવે છે. આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ માતા અને બાળક બંનેને સારી રીતે સંભાળ લેવાનો છે, જેના માટે સરકારે તેમને 6000 રૂપિયાની આર્થિક સહાય આપે છે, જેમના પ્રથમ તબક્કામાં 1000 રૂપિયા, બીજા તબક્કામાં 2000 રૂપિયા અને ત્રીજા તબક્કામાં 2000 રૂપિયા ગર્ભવતી મહિલાઓને આપવામાં આવે છે. તે સમયે સરકાર બાળકના જન્મ સમયે હોસ્પિટલમાં છેલ્લા 1000 રૂપિયા આપે છે. આમ આ યોજના હેઠળ પ્રથમ વખત સ્તનપાન કરાવતી મહિલાઓ અને ગર્ભવતી મહિલાઓને 6000 રૂપિયાની આર્થિક સહાય આપવામાં આવે છે. શાકભાજીના ભાવમાં વધારો. હાલ ગુજરાતમાં ભારે વરસાદને કારણે ખેડૂતોના ખેતરો સાફ થઈ ગયા છે અને જ્યાં જુઓ ત્યાં પાણી જ દેખાઈ રહ્યું છે. વરસાદની સીધી અસર શાકભાજીના ભાવ ઉપર પડી છે. વરસાદના કારણે શાકભાજીના ભાવમાં ભડાકો થયો છે, જ્યારે હાલમાં દિવસે અને દિવસે મોંઘવારી પણ વધી રહી છે, જેના કારણે સામાન્ય જનતાને મુશ્કેલીમાં વધારો થઈ રહી છે. હાલ શાકભાજીના ભાવ વધવા બાદ દરેક શાકભાજીના ભાવમાં 80 રૂપિયાને પાર થઈ ગયા છે. કોથમરીના ભાવ 200 રૂપિયા સુધી પહોંચી ગયા છે અને અન્ય શાકભાજીના ભાવમાં પણ આસમાને પહોંચી ગયા છે. ઉલ્લેખનીય છે કે રાજ્યમાં વરસાદના કારણે પાકને ભારે નુકસાન પહોંચ્યું છે, સાથે જ પરંપરામાંથી આવતી શાકભાજી આવતા ઘટતા પણ ભાવ અસર થઈ છે. ત્યારની સ્થિતિ પ્રમાણે 50 થી 60% શાકભાજીના ભાવમાં વધારો નોંધાયો છે. વેપારીઓના જણાવ્યા પ્રમાણે વરસાદને કારણે શાકભાજીના પાકને 50 થી 60% નુકસાન થયું છે. તો મિત્રો, આજના વિડીયોમાં આટલું જ. થેન્ક્સ, બાય.